નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સંસ્કૃત, અભ્યાસ 5 સમાસ પરિચય. આજે આપણે ભાગ 5મો જોઈશું, નજ તત્પુરુષ. જે સમાસનું પૂર્વપદ નજ એટલે નિષેધવાચક નકારના અર્થમાં વપરાય હોય તો સમાસને નજ તત્પુરુષ સમાસ કહે છે. આ સમાસ આમ તો તમે ધોરણ 9માં શીખી ગયા છો. જેમ કે અસત્યમ, ઇતિ ન સત્યમ. હવે જુઓ કે અસત્યમ, ન સત્યમ, નકારના અર્થમાં અર્થ મળતો હોય ત્યારે નજ તત્પુરુષ સમાસ કહેવાય. ન સત્યમ એટલે નકારના અર્થમાં અર્થ મળે છે. તમે જુઓ નીચે બીજું ઉદાહરણ, અધર્મ ન ધર્મ, તો એ પણ નકારના અર્થમાં આપણને અર્થ મળે છે, નેગેટિવ અર્થ છે, બરાબર. તો આગળ અવપરાયો હોય, નકારના અર્થમાં અર્થ મળે ત્યારે નજ તત્પુરુષ સમાસ થાય છે. હવે આપણે સરસ નિયમ જોઈએ. નીચે જો નિયમ આપેલો છે, જો ઉત્તર પદ કોઈ સ્વરથી શરૂ થતું હોય તો ત્યાં ન પદમાંથી ન ખોડો છે જુઓ, નો લોપ થતાં જે અ બાકી રહે છે તેની પાછળ ન ઉમેરાય છે. તો નીચે જો ઉદાહરણ આપ્યું છે, અનુચિતમ, તો ન ઉચિતમ. ઉચિતમ એ ઉત્તર પદ પાછળનું પદ છે, બરાબર. હવે પાછળ જો ઉ શબ્દ છે, એ ઉ એ સ્વર છે, તો ત્યાં ન નો લોપ થતાં અ બાકી રહે છે. ન પદમાંથી ન ખોડો ન નીકળી જાય તો અ વધે તો અ બાકી રહે છે, તેની પાછળ ન ખોડો ઉમેરાય છે. એટલે ન અડધો કાઢી નાખવાનો થાય, એટલે અ વધે તો અની પાછળ ન ખોડો ઉમેરાય છે, અને સરળ થાય એટલે એમ પણ કહી શકાય કે સ્વરથી શરૂ થતાં પદની પૂર્વે અન ઉમેરાય છે. જેમ કે અનુચિતમ તમને આપ્યું છે જો ઉદાહરણ, બરાબર. એટલે સ્વરથી શરૂ થતાં પદની પૂર્વે અન ઉમેરાય છે, એટલે ન નીકળી ગયો એટલે અ વધ્યો, એટલે બંને જોડાઈને અન બન્યું. તો કેમ, પાછળ ઉ આપેલું છે એટલે પાછળ કોઈ પણ સ્વર આપેલો હોય તો ન નીકળી જાય, એટલે એની જગ્યાએ અન લાગ્યું, એટલે અનુચિતમ થયું. બીજું ઉદાહરણ, અનાગતમ, તો ન આગતમ. તો આ તો પાછળ છે પરંતુ ન નીકળી જાય તો અન ઉમેરાય છે, અન પ્લસ આગતમ. બીજું ઉદાહરણ તમને કહું કે અભયમ, તો ન ભયમ. અનાશક્તિ, તો ના ન આશક્તિ. તો આવી રીતે નજ તત્પુરુષ સમાસ થાય છે. હવે ભાગ 6 આપણે ફરીથી જોઈશું.